નમસ્કાર દોસ્તો એમએસ ડબ્લ્યુ ટી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે વોક ઇન્ટરવ્યુ થવાનું છે એના વિશે વાત કરવાના છીએ આ ઇન્ટરવ્યૂ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગવર્મેન્ટ વેકન્સી છે જે અગિયાર માસના કરાર આધારિત ભરવાની છે જે તમે જોઈ શકો છો જે એ ડીએમએમાં જે વોક ઇન ઇન્ટરવ્યૂ થવાનું છે એના વિશે વાત કરવાના છીએ એના પહેલાં તમે જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વિડીયોને લાઈક કરી નાખો અને વિડીયોને શેર જરૂર કરજો કારણ કે આ વેકન્સી કોઈના માટે મદદરૂપ થઈ શકે છે ચલો વિડીયો શરૂ કરીએ પહેલી જગ્યા છે સલાહકાર જે જિલ્લા પ્રોજેક્ટ અધિકારી લાયકાતની આપણે વાત કરીએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ ટેક એમસીસી અને લઘુત્તમ પગાર આપણે જોઈએ તો પચીસ હજાર છે બીજી જગ્યા છે ફિલ્ડ એન્જિનિયર જે ઇલેક્ટ્રિક અને કોમ્યુનિકેશનમાં બી ઈ બીટીએચ કરેલું હોય અને એક વર્ષનો અનુભવ હોય એ આના ઇન્ટરવ્યૂમાં જઈ શકે છે લઘુત્તમ પગાર જોઈએ તો ચૌદ હજાર છે ત્રીજી જગ્યાની વાત કરીએ ત્રીજી જગ્યા છે મહિ મેનેજર એની વહીવટી છે તો આપણે જોઈએ કોઈ પણ પ્રવાહમાં સ્નાતક કોઈ પણ એને ગ્રેજ્યુએશન કરેલું હોય એ આમાં ઇન્ટરવ્યૂમાં જઈ શકે છે જે ગુજરાત સરકારના બી એ તરીકે પી એ તરીકે કામ કરવાનું છે લઘુત્તમ પગાર જોઈએ તો પાંત્રીસ હજાર છે ચોથી વેકન્સી જોઈએ તો મેનેજર નાણાં લાયકાત આપણે જોઈએ તો ગુજરાત સરકારની કચેરીમાં એકાઉન્ટ શાખામાં કામ કરેલું હોવું જોઈએ અને પગાર આપણે જોઈએ તો પાંત્રીસ હજાર પગાર છે ઇન્ટરવ્યુની તારીખ જો તમે રસ ધરાવતા હોય તે ઉમેદવારોએ સોળ નવ બે હજાર ઓગણીસથી લઈને ત્રીસ નવ બે હજાર ઓગણીસના રાત્રિના ઓગણત્રીસ પોઈન્ટ અગિયાર બાર વાગ્યા સુધી જે વેબસાઇટ આપેલી છે જોબ ડોટ જી એસ બી એમ ડોટ ઓઆરજી ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉંમરની વાત કરીએ તો સાહીઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ બીજી વિગત છે ગુજરાતી અંગ્રેજી તેમજ હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ જો યોગ્ય લાયકાત ધરાવતા હોય તો ઈમેલ દ્વારા બોલાવવામાં આવશે જય હિન્દ જય ભારત